हमें पैसा ना मेड पर से मेड आ मेन रोड से है ना रोड ऊपर जे निकले ने इना सीधो तोड़ज कर राखो है तोड़ज अने हवे जो राज्य गाम में पैसा वारो थई जाए। नमस्ते साहब। नमस्ते साहब, एक बात पूछो। હું તો આ વિસ્તારમાં જ રહું છું, તો આ વિસ્તારમાં પેલા તો તમને કોઈ દી ન જોયા, બે ત્રણ સાહેબ હતા એને તો હું ઓળખું છું। સાચી વાત કરી છે તે, મને સાચી વાત કરી છે। અત્યારે છે ને ઉપરથી જ મને ઓર્ડર આવ્યો છે અને મને આ ગામની આ રોડની આ સિંગલ પટ્ટી ઉપર મને મૂકવામાં આવ્યો છે। તો અત્યારે તમે કઈ પોસ્ટમાં છો સર? હા અત્યારે હું ઊંચી પોસ્ટમાં છું, ઊંચી। હજી એક સવાલ પૂછું સાહેબ। પૂછો। આને પહેલા તમે કયા વિસ્તારમાં હતા? આની પહેલા હું મારા ઘરના વિસ્તારમાં જ હતો। તમારું ઘર કયા ગામમાં, કયા જિલ્લામાં, કયા તાલુકામાં વિસ્તાર હોય છે ને પૂછું છું। એટલે તું મને આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ મેટલના અલગ અલગ ક્વેશ્ચન કેમ પૂછે છો તું મને? અરે ખાલી સાહેબ પૂછું છું, એટલે કોઈ મને પૂછે તો મારે કેવા થાય ને કે ફલાણા ગામમાં હતા ઈ સાહેબ આયા મુકાણા છે। હું પેલા છે ને ચોટીલા બાજુ જામ ખંભાળિયા છે ને ત્યાં હતો। એ સાહેબ હજી એક બે સવાલ પૂછું તો વાંધો નહીં ને? હજી એક બે સવાલ? એ મારે કેટલું કામ હોય, મારે કેટલી જવાબદારી હોય, નીકળ। વાત બરોબર મગજમાં બેઠી રહી। પેલા તો જો એનામાં કોઈ રિસ્પેક્ટ જેવું છે નહીં, ડાયરેક્ટ મને તુકારો કર્યો। બીજા નંબરમાં એને વર્દી પહેરીશ પણ એક એંગલથી આ પોલીસ વાળો લાગતો નથી, કેમ કે અધિકારી તો ગમે ત્યાંથી સેટેથી હાઈલો આવતો હોય ને તો એની ઓળખાણ થઈ જાય કે અધિકારી છે, એની એવી હાવભાવ હોય। આમાં એ માયલું કાંઈ છે નહીં। અને પાછું મારો દીકરો ગામનું પૂછ્યું તો કે ચોટીલાની બાજુમાં જામ ખંભાળિયા, જામ ખંભાળિયા મેં જોયું છે, મારા મામાની દીકરીની હા રહેશે, એ ગામ છે જામનગરની ઉપર જામ ખંભાળિયા, આ ચોટીલા બાજુ નથી। પણ કાંઈ વાંધો નહીં, જે હોય આપણે ક્યાં બધાનો ઠેકો લઈને રખડવું, હે આપણને આડો ઉતરતો નથી ત્યાં સુધી આપણે કાંઈ કેવું નથી। પણ દીકરા મારા હું તારીમાં વીજળી સૌ, જો મને ક્યાંય ભૂલે છું કે આડો ઉતરો એટલે તેદી હું આખી તારી હિસ્ટ્રી જાણવાની સૌ। આજે તો એવો પેલી ધારનો બનાવ્યો છે દારૂ કે ગામમાં નક્કીનો જ દારૂ પીએ બધાય, ના ના ઓલી મધુ ને ઓલી નૂરી ને ઓલી હીના ને બધાયના દારૂ ભૂલી જાહે ગામ, અને આ નક્કીનો દારૂ વેચા હે પેલી ધારનો। દેખાતી નથી મારું હાડું લાવું તો હું એક ભાઈ લઉં બીજું એટલે તો મજા તો આવે તો માથા ભારે આવી હોય તો જવાબ દેતા એ લોચી જાય મારા વાહ મડદના ધાન ની દીકરી વાહ મોજ આવી ગઈ। માલ જેવો તેવો ન હોય, આમ આંગળીએ હળગે આંગળીએ પેલી ધારનો, પેલી ધારનો હું પેલી ધારનો, બીજી ધારનો, ત્રીજી ધારનો સોટી હો, ચાર ગોથની કાલે લઈ ગયો ને એક ધારનો નો સડ્યો, એ મારી પાસેથી નો લઈ ગયો હોય, ઓલી મધુડી પાસેથી લઈ ગયો હોય, એ હવે છે ને એવું બધો માલ વેચવાનું આ નક્કીએ બંધ કરી દીધું છે, હવે તો હાઈ ક્લાસ માલ બનાવ્યો છે પેલી ધારનો, આ છે ઓલી તણે તણી વેચે છે ને એની કરતા સસ્તામાં, પણ આખા ગામમાં માલ તો નક્કીનો જ વેચાવો જોઈએ। પડી જઈશ તો પાછો કેમ લેવા આવીશ?
લેવાની અત્યારે જ લઈને જવાનું પણ પાસો નો લેવા આવ્યા કુને પાસો નહીં અત્યારે ત્રણ લઈ લેવાની ત્રણ લેવાની પૈસા ત્રણ લઈ લેવાની હાલા લાવો લાવો પૈસા લાવી પેલા પૈસા લઈને ભાગી જવાનો છોકરી કોઈનો ભરોસો ન થાય અત્યારે વાત મન બાકી માં આપે ઈ આપે ધ્યાન આવતો જાય અહીંયા જા તો તમે નથી દેવાના બાકી ના બાકી માં નહીં હો બાકી માં આપણે ધંધો કરતા જ નથી તો હું પાછો પાછો કઈ લાવીશું તો કાલ આવજે પણ અત્યારે પૈસા દઈ દે પછી જા પોલીસ હું છે બધું દારૂ વેચો છો તમે ખુલ્લેઆમ હું સમજો છો તમે સાહેબ તમે આ બાજુ તમે ક્યાંથી આવ્યા આટલો બધો માલ આ ક્યાંથી લઈ આવ્યા છે બસ તમે સાહેબ આ બાજુ તમે તમને કોઈ ભી જોયા નહીં ને નહીં જોયો હોય તે મને અને આયરિયામાં કોઈએ મને નહીં જોયો ગલુડિયાએ મને નહીં જોયો હોય હું અડધી કલાક પહેલા જ આયરિયામાં મુકાણો છું હમણાં નવા મુકાયા તમે નવા મુકાયા નવા જૂના ઈ તમારે કઈ જોવાનું ન હોય આ ધંધો કેમ કરો છો હવે સાહેબ પેટ ભરવા કઈ તો કરવું ને ઘરવાળા છે ને પગ ભાંગી ગયેલા છે ઈ હાલી શકતા નથી તો પછી શું કરવું મારે કઈ તો કરવું છે એટલે ઘરવાળા ના પગ ભાંગી ગયા છે ને હવે ધીમે ધીમે તારે તારે પગ ભંગાવા છે મારા પગ ભાંગી જાય પછી અમને ખવડાવશે કોણ મારા છોકરા મારે છ તો છોકરા છે સાહેબ સાહેબ આમ કરો માં તમારે જે તકલીફ હોય તમને પેટમાં દુખતું હોય કયો તમને નહીં આવી લઉં હું કહું છું દારૂ વેચો છે તારે એમ ને સાહેબ હું કરું પણ બીજો કઈ ધંધો આવડતો નથી આ બાપ દાદા નો ધંધો છે શું કરી શું કરું છે બોલ ધંધો કરવો છે તો પછી સેટિંગ કરવું પડે હો સેટિંગ તમે કયો શું કરવાનું છે કયો કેટલા નો ધંધો થાય છે તારે રોજ મારે 2000 નો થઈ જાય હા આ ડોહી રોજ 2000 નો ધંધો કરે છે એટલે ઓછામાં ઓછું 500 રૂપિયા નું સેટિંગ કરું એટલે મહિને 15000 રૂપિયા થાય જલસો પડી જાય હું કહું છું બોલો સાહેબ 2000 નો ધંધો કરે છે ને રોજ હા સાહેબ તો ઓછામાં ઓછા 500 રૂપિયા તારે મને રોજ પહોંચાડવા પડશે એવું નહીં સાહેબ કોકવાર 1500 નો થઈ જાય એવું કઈ નથી કોકવાર 500 નો થઈ જાય એના જવાનું હોય એવું એવું હશે હશે સાહેબ હા બોલો 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 સાહેબ રિસ્પેક્ટ થી વાત કર હવે કાલે હું આવી જઈશ આ ટાઈમે બરોબર 500 રૂપિયા ઓકે હાલ હું જાઉં છું સાહેબ ઉભા રહી સાહેબ તમે છે ને તમને પૈસા પહોંચી જશે સાહેબ જે મારા ધંધા ટાઈમે આવો છો ને એ ખોટું થાય છે સાહેબ ગધેડીએ જાય ફાળી હોય જાય મારે તો જો ઓલા બીક ના માર્યા લેવાય ન આવે અને મારો માલ ન વેચાય તો હું તમને હપ્તો કેવી રીતે દઉં અને જો તમે મૂંઝાતા નહીં હપ્તો હું તમને પોલીસ ચોકી માં આવીને પહોંચાડી જઈશ બસ પોલીસ ચોકી આવીને હું મારા તાટિયા તારે ભંગાવી નાખવા છે ના ત્યાં નહીં આવવાનું નહીં તો ક્યાં આવું આ તારે ઓળીની પાછળની દીવાલ રહી ને ત્યાં આવીને હું સીટી વગાડી શું કરીશ ના સાહેબ ત્યાં જોખમ હો જોખમ છે કંટાળો લેવડો દીધો છે કે ખારી જગ્યાએ અડા કરો ને આવા નાગ નીકળે ત્યાં હું કામ ઉભા રહ્યો તમે સાહેબ હારી જગ્યાએ આ મારો ધંધો નો હાલે સાહેબ આ ધંધો હાવ બેશરમ છે ઈ હારી જગ્યાએ હાલે સાહેબ હારી જગ્યાએ નો હાલે સાહેબ આ ધંધો હું જુઓ તમે મારો દેખાવ જુઓ મારો ધંધો જુઓ કે હારી જગ્યાએ મને બેહવા દો હાલે માર ધંધો કાઈ વાંધો નહીં તો જો આ મે ઉભો રહીને તને ઈશારો કરું ને લાવીને 500 નોટ દઈ જાજે હો ઈશારો તમે તો કોઈ વાત સમજતા નથી આમ કરીશ કેમ ભલે અને આ ભટ
આ બાતમી કોઈ ને આપવાન નથી મારી હું આપું સાહેબ હા ક્યાંથી કોણ જાણે આવા નાવા આવી જાય છે ઘોર પૈડા મારા હાડાઓ ભૂંડડા જેવા આવીને ઉભા થઈ છે લેણદાર ના પેટ લાવો ધંધા ઉપર હું આવો આખા દીની દઈ નાખી મારા માથેથી હું નખો ગયો મારા 500 રૂપિયા લઈ ગયો એને પેટમાં ઉભા થાય નક્કી પાસે હપ્તો માગવા આવ્યો હતો હું આવા નાવા કેટલા છે ભૂખડી નાખે લાવ લાવ નક્કી પાસે નક્કી પાસે ડાંસ તો એવી ચડી પાણો મારી અને ભુવાન માથું ફોડી નાખું નક્કી પાસે મારા બેટા મારા મેડી ઉપર રોજ જુગાર રમે હે પણ આજ એનો તોડ કરી નાખું અને એને ખબર પડે કે કેવી રીતના જુગાર રમાય એ સુરિયા તું આજ માલ નો લેવો ને મજા નથી આવતી હો એલા જઈલા લેવા તો ગયો તો માલ હા હું ત્રણ જગ્યાએ નો મળ્યો તો ઓલી નટતી પાય નો જવાય એલા નટતી પાય ગયો તો ને તો અહીંયા કણે હને પોલીસ વાળા વાયે ગયા આ રમવાની મજા નો આવે દારૂ પીધા વગર હવે હું કરું ઇંગ્લિશ મંગાઈ સે કોઈ ઓળખી તો ઇંગ્લિશ આપે એવો ફોન કરવો પડશે ઇંગ્લેન્ડ થી મંગાવી હે ઇંગ્લેન્ડ થી સે કોઈ ભાઈ બન્યા ન્યા સે મગવી લેને એકાળે ઠેલો મગવી લેને એટલે પીવાની તો મજા રોજ ઉઠીને એક એક પોટલી લેવા જાય મજા નથી આવતી તો એમ નહીં મોંઘો નહીં પડી જાય શું મોંઘો પડે આમાં બાઈટો બાઈટે કાઢતા દઈશું 500 રૂપિયા મોંઘો પડી જાય આજ આજે સગનિયોની નો આવ્યો રમવા આજે આપણે બેને રમવાનું છે એ જો આપણે શું કરવાનું ખબર હે જો સગનિયો હતો એ ગોલો મુનિયો આવે હે આપણે 4-5 જણા થઈ જાય ને તો આ પટમાં પૈસા થાય ને એટલે દર બાઈટે 500 કાઢી લેવાના 500 માં કાઈ ન વળે પણ દર બાઈટે કાઢી એટલે હાઈ થઈ જાય 10-20,000 રૂપિયા એમ થઈ જાય હવે ખાલી કુકુ જ આવે પણ 500 માં તો પણ પછી આવે રોજ કાઢતા જાય એટલે પછી એમાં એટલું જોઈ હવે હા વધારે કાઢી તો મોંઘા પડે પછી ઓલા બાજે હે ખબર હે ને હાલ અત્યારે મુઈ કાલા 500 રૂપિયા અને દબાઈ આને કઈક દબાઈ કઈક દબાઈ ઉડી જાય છે આ બસ મારા ઉડી જાય તું તારા આયતે પકડી રાખ એટલું વોલકેર કર્યું એવું ન કરતો આ ખેર આયલો હજાર આયલો આયલ આયલ બારે કજા ડાયરે કજા રાખ ઉપર ઉપર અને કઈક ઢાઈક પેલા આલે તું આને દબી રાખ પૈસા મને આ દબી રાખો કેટલા આવ્યો 1000 હું 1500 આવ્યો આજ આ 1 2 3 આ તો 3000 આવ્યો ભાઈ 3000 આવ્યો તું મારી ભૂતી દઈ જશે એવું દેખાય છે મને હાલ મારા 3000 આયલ પાછો આવ્યો હા આ તો હું આવ્યો હાલ બધા હાલ હવે તારો વારો મારે પૂરું થઈ ગયું તા હોનાની વીટી પહેરી મેં કાલે મૂકી દેવાય આલા વીટી આય તું હું મૂકી જો આ સાંદીની વીટી મેં તું 200 રૂપિયા આવે ઈ નો હાલે ઓ ભાઈ 200 એ ભાઈ ઉભા થઈ જાઓ સાહેબ મારો માં
મારો માં પૈસા કેમ ગયા આમ જો મારી વાત સાંભળો એક સેટિંગ કરના કોણ સાહેબ થોડું 500 આ તો બચ્ચો મારતો નથી દીકો તને મારતો નથી દેખ લાગે સાહેબ તમારા હાથ બહુ ફાઈ રે આ તો જાણીતા ગામના છો ને એટલે સેટિંગ કરું નહીતર મને કરપ્શન માં ઇન્ટરેસ્ટ નથી લાવો આલો સાહેબ કે પાઉવા તો ઉભા થઈ ગયા તમારા સાહેબ હાથ બહુ ફાઈ રે તમને વાત કરું છું કેટલા લઈશો એ કયો જેટલા હતા એટલા લાવ નિકાલ પૈસા નિકાલ પૈસા ફેક તમાશા દેખ ચાલીએ છે દઉં છું દઉં છું સાહેબ મારા માવે તો પૈસા દઈ દીધા હવે અમે જાય સાહેબ જવાનું નથી રમવાનું છે પૈસા તમે લઈ ગયા હવે શું અમે રમી અને હવે બીજી વાર તમારી હારે બીજાને રમવા બેહાડવાના છે અને પછી તમે મને મેસેજ આપજો હું ચાલો બાય ગુડ બાય ગુડ બાય ગુડ બાય ગુડ બાય હું કાઢતો મારો દીકરો ભાઈ રે છે મારતો જાય લૂહતો ગયો સાફ કરી નાખ્યો આપડે બધાને એમને થોડાક રાઈ ખાય એને કીધું નથી આપજો કોઈ રમવું આવે ને તો કહેજે તો બાતમી દેજે ફોન બોન કરજે મેસેજ મેસેજ કરજે તો સાહેબ ને ભલે ને બાતમી દેવી પડે આપડે તો શાંતિ થી રમી હકી રમી હકી એમ નહી આપડે એમાંથી થોડોક માલ બનાવી રાજુ હવે તું થઈ જાય પૈસા વાળો ગામ માં તારો ડંકો વાગી જાહે એન્ટ્રી તો પડશે ગામ માં રાજ્યા ની જ તમે તમે બધી સરકાર ની નીતિ નિયમ પ્રમાણે બહુ ચાલો છો કા બોલાઈ જાય કઈ કઈ વાંધો નહીં સાહેબ કાલ નીકળીશ કાગળિયા લેતી આવીશ મારે મોડું થાય છે જીજે 3 આ ક્યાંનું પાર્સિંગ હશે મારો દીકરી કઈ યાદ નથી રહેતો હું તને કહું છું હા આ જીજે 3 ક્યાંનું છે તમને નહીં ખબર હોય આ પાર્સિંગ ક્યાંનું છે જીજે 3 રોજ તમે વાહન રોકો છો તો તમને ખબર તો હોવી જોઈએ ને પાર્સિંગ ક્યાંનું છે સ્ટોપ પાર્સિંગ રાજકોટ નું છે હું આયા ઊભા રહી ગયા છો એ તો મને ખબર જ છે પણ ગાડી કેની છે અને હાચો ડ્રાઈવર છે હાચો માલિક છે એ મારે જોવા માટે આ બધી ઇન્ક્વાયરી પર્સનલ કરવી પડે કઈ વાંધો નહીં સાહેબ તો હવે શું કરશું આપણે શું કરવાનું હોય કાગળિયા લાવો નકર તમારી ગાડી રિટર્ન થઈ જશે સાહેબ કાગળિયા કાલ પાછી રિટર્ન નીકળી ને તમને બતાવી દઈશ એવું ન ચાલે શું કહું છું 10,000 રૂપિયા આપી દે એટલે તારી ગાડી જવા દઉં સાહેબ ગાડીમાં એટલા બધા પૈસા ન હોય ને એટલા પૈસા તો નથી આવડી મોટી ફોર વ્હીલ લઈ નીકળો છો ને દંડ ભરવાના પૈસા નથી ગમે એમ કરીને એનો ઇંતજામ કરો તો સાહેબ હું જરાક મારા ઘરે ફોન કરી દઉં ગમે મને પૈસા દઈ જાય ઘરે કર બહાર કર હગાવાલાને કર બાપાને કર ભાઈને કર બેનને કર ગમે એને કર પણ પૈસાનો ઇંતજામ કરી દે સાહેબ પૈસાનું કર નાખો આટલી બધી લાંબી કરવાની ક્યાં વાત ચૂપ કઈ વાત લગાડ ફોન
દીકરા મારા, હવે તું આટીમાં આવ્યો છો, હવે જો હું કોને ફોન કરું છું, કોને બોલાવું છું, અને તારી દશા હું થઈ હવે જોઈ લે. હવે જોવો તમે કોને બોલાવ્યો છે, કોણ આવે છે. કેટલી વાર છે સાહેબ? હમણાં આવશે, બસ 5 મિનિટમાં પહોંચી જશે. એટલે મેં તમારી પાસે નવરા છીએ સાહેબ, આવી જશે. જોઉં છું, હાલો. ઓળખીતા છે ને, આ પહેલેથી અહીંયા જ છે. માફ કરો. મરી ગયા તમારા દેવાના લીધે તો કોઈ ખાસી વર્દી વાળા હોય ને એની પબ્લિક નફરત કરે, કેમ કે તમારા જેવા એવો ચહેરો બતાવી દે છે કે ખોટા હોય પણ તારા લીધે. તમારી સમક્ષ અદ્ભુત કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો એન્ડ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.